તો અહીંયા મિત્રો જોઈ રહ્યા છીએ, આજે આ એક મોસ્ટ ટાઈપી ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને આપણે એને ધ્યાનમાં લઈ રહ્યા છીએ કે ભાઈ ટકાઉ વિકાસ કોને કહી શકાય. તો ટકાઉ વિકાસની વ્યાખ્યા, કે સવાલ કઈ રીતે પૂછાશે, તો કે ભાઈ ટકાઉ વિકાસની વ્યૂહરચના જણાવો, અથવા સવાલ તમારી સામે બદલીને મૂકી શકે કે ભાઈ પ્રાકૃતિક સંસાધનના સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. મિત્રો, ટકાઉ વિકાસની વ્યાખ્યાને આપણે પહેલા નજરઅંદાજ કરીશું કે ભાઈ ટકાઉ વિકાસ એટલે શું. તો કે ભાઈ ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી, આને મિત્રો ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવશે. ભાવિ પેઢીની જરૂરિયાતો તમે જોઈ શકો છો કે આજે આપણી જરૂરિયાતો ઘણી બધી છે, રોટી કપડા ને મકાન, શિક્ષણ, આરોગ્ય, આ તો પાંચ પાયાની જરૂરિયાતો થઈ. આ સિવાય પણ મિત્રો આપણી પાસે ઘણી બધી જરૂરિયાતો છે. તો આપણી આ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી, એને કહેવાય ટકાઉ વિકાસ. મિત્રો, ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ કે ભાઈ આપણે ઘરની અંદર વસ્તુ લાવીએ તો કેવી લાવી, કે ભાઈ ટકાઉ વસ્તુ લાવવી એટલે કે લોંગ ટાઈમ સુધી ચાલે. એમ આપણી પાસે જે સંસાધનો છે, કુદરતી સંસાધનો કે જેનો ઉપયોગ આપણે એક જ વખત કરી શકીએ એમ છે, એવા સંસાધનો પાછળ આપણે બહુ જ ધ્યાન આપવું પડે એમ છે. તો એ પર્યાવરણની અંદર એવી ઘણી બધી ચીજ વસ્તુઓ છે કે જેને આપણે વ્યવસ્થિત રીતે જાળવણી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો સામાન્ય રીતે આપણી જે પેઢી છે એને જે વસ્તુની જરૂરિયાત ઊભી થઈ છે એવી જ જરૂરિયાત અન્ય પેઢીઓને પણ ઊભી થવાની, આપણા પછીની પેઢીને પણ આ જ વસ્તુ જોઈશે. તો એ સમયે કોઈ પ્રશ્નાર્થ ન બને એને ધ્યાનમાં રાખીને આજે આપણે જે સંસાધનો વાપરી રહ્યા છીએ એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની વાત કરીશ. તો ટકાઉ વિકાસમાં પર્યાવરણના સાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવે છે. આપણે એવા સંસાધનો ઉપર ધ્યાન આપીએ કે જેને કારણે પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે. તો આજે સામાન્ય રીતે તમે જોઈ શકો છો એ બધી વસ્તુઓ છે જે કુદરત દ્વારા તૈયાર થયેલી છે, અને કેટલીક જરૂરિયાત એવી છે કે જે માનવ સર્જિત પણ છે. તો એ કુદરતી અથવા માનવ સર્જિત આ બંને વસ્તુ એવી છે કે જેની પર્યાવરણ પર આપણને ગંભીર અસરો જોવા મળી રહી છે. તો એને ધ્યાનમાં રાખીને મિત્રો કુદરતી પરિબળો એવા છે કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, એવું નથી પહોંચાડતા. આજે પૂરની પરિસ્થિતિ આવે, વાવાઝોડું આવે, ભૂકંપ આવે, આ બધી કુદરતી પરિસ્થિતિઓ છે. સાથે સાથે માનવ સર્જિત પરિસ્થિતિઓ પણ જવાબદાર છે ને. બીજી માનવસ્થિત સર્જિત જે પરિસ્થિતિઓ છે એનું પણ આપણે ધ્યાન રાખવું, જે આપણા હાથમાં છે. કુદરતી પરિબળો આપણા હાથમાં નથી, પણ માનવ સર્જિત પરિબળો તો આપણા હાથમાં છે. તો એ વસ્તુ ઉપર આપણે વધારે ધ્યાન આપીએ. કારણ કે આજે તમે જોઈ શકો છો કે આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે એ કદાચ પાછીની પેઢીને વિકાસ સાધવા માટે જરૂરિયાત તો પડવાની છે. તો એવા સંજોગોમાં એવી કઈ બાબતો છે, એવા કયા સંસાધનો છે કે જે આપણે ભોગવી રહ્યા છીએ એ ભવિષ્યની પેઢીમાં પણ એટલે પણ જરૂર પડવાની છે. તો આજે ટકાઉ વિકાસમાં આપણે આ જ બાબતોનો અભ્યાસ કરવાનો હતો. કારણ આજે તમે જો દુનિયાનો દરેક દેશ છે ને એ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. એમ દરેક દેશ પ્રગતિ ઈચ્છતો હોય છે. તો આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે તે
જે ઝડપથી વિકાસ સાધી રહ્યો છે તે ભવિષ્યમાં ટકાવી શકાય એમ નથી. તો વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભવિષ્યની પેઢી માટે પ્રાપ્ત ન પણ થઈ શકે. આવા સંજોગોમાં આપણે ટકા વિકાસનો ખ્યાલ અમલમાં મૂક્યો તો આર્થિક વિકાસના કારણે આજે કુદરતી સંસાધનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજે માણસ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે પણ કુદરતી સંસાધનનો ઉપયોગ કરી રહ્યો છે. તો આવી પરિસ્થિતિના ખ્યાલમાં આપણે પર્યાવરણ પર કેટલીક અસરો જોવા મળી રહી છે. તો પર્યાવરણ પર જે અસરો જોવા મળી રહી છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. કેવી કઈ બાબતો છે જે આપણે પર્યાવરણ સાથે જોડાયેલી છે? તો અહીંયા મિત્રો, પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે ધ્યાનમાં રાખવાની બાબતો, મિત્રો આ એક સવાલ પણ એવો છે જે પૂછાતો હોય છે. એટલે કદાચ તમને એમ પૂછશે કે ભાઈ ટકાઉ વિકાસનો વ્યૂહરચના જણાવો, તો પણ તમારે આ જવાબના મુદ્દા લેવાના જ છે. અને માની લો કે તમને પ્રાકૃતિક સંસાધનના સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવાની બાબતોની જે વ્યૂહરચના પૂછવામાં આવે, તો પણ તમારે આ જ મુદ્દા ધ્યાનમાં લેવાના. ફરક કેટલો કે ટકાઉ શબ્દ પૂછાય તો ત્યાંની વ્યાખ્યા લખવી પડે. તો પ્રાકૃતિક સંસાધનના સંરક્ષણ અને સંવર્ધન માટે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ? તો નંબર વન, કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો. મિત્રો, ઘણી બધી એવી વસ્તુ છે જેને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એવા પ્રાકૃતિક સાધનો, દાખલા તરીકે પાણી છે. આજે આપણે ઘણું પાણી એવું છે જે પીવા માટે વાપરીએ છીએ, એમ કેટલું પાણી વપરાશમાં, ઉદ્યોગોમાં અને ઘણી બધી જગ્યાએ વપરાઈ રહ્યું છે. પ્રદૂષિત પાણીની વાત કરીએ આપણે તો ઘણા દેશો એ તમે જોઈ શકો છો કે પ્રદૂષિત પાણીને રિસાયક્લિંગ કરે છે, એને શુદ્ધિકરણ કરે છે અને પછી એ પાણીને ખેતીલાયક જમીનમાં વાપરે છે. તો આવી રીતે પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય. આવા ઘણા બધા કુદરતી સાધનોની વાત છે કે જેનો આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ. ઘણી જગ્યાએ તમે જોશો કે પડતર જમીન જોવા મળે છે. પડતર એટલે બિનઉપજાઉ જમીન, કે જે જમીનની અંદર ખેતીલાયક પાકનું ઉત્પાદન થતું ન હોય. હવે એવી જમીનને તમે ખેતીલાયક બનાવી શકાય છે, તો એ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે આ મુદ્દામાં આવી શક્યું. ત્યાર પછીનો જે પોઈન્ટ છે મિત્રો, એ છે કે આજે જંગલો તમે જોઈ શકો છો કે આજે જંગલો એક એવું સંસાધન છે, જંગલ એક એવું સંસાધન છે કે જે વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવું સંસાધન છે. જંગલ એ ખૂટી જાય એવો સ્ત્રોત પણ છે અને ન ખૂટી જાય એવો પણ સ્ત્રોત છે ને. આજે ઘણી જગ્યાએ જોતા હશો કે ભાઈ ઘણી જગ્યાએ વિકાસ કરવો હોય તો વિકાસના માર્ગમાં કદાચ વૃક્ષો આવે તો પણ કાપવા પડે છે, પણ સાથે સાથે એ જેટલા વૃક્ષો આપણે કાપીએ છીએ એની સરખામણીમાં આપણે બીજા વૃક્ષો પણ નવા તૈયાર કરવા પડે છે. એટલે જંગલ, ઘણી કંપનીઓ તમે જુઓ જે લાકડા સાથે જોડાયેલી હોય છે, જેની અંદર ફર્નિચરમાં લાકડું વપરાતું હોય, ઉદ્યોગોમાં રો મટીરિયલ્સ તરીકે લાકડું વપરાતું હોય, એવી કંપનીઓને સરકાર તરફથી એવો આદેશ પણ આપવામાં આવે છે કે તમે જેટલા વૃક્ષો કાપતા હોય તેની સામે નવા વૃક્ષો પણ તમારે તૈયાર કરવા પડે અને કરે પણ છે. તો આવા જંગલો જે ખૂટી જાય એવો સ્ત્રોત પણ કહેવાય અને ન ખૂટી જાય એવો સ્ત્રોત પણ ગણવામાં આવશે. તો આ જંગલો એક એવું સંસાધનની વાત થઈ. ત્યાર પછી તમે જો જળ સંપત્તિની વાત કરી કે આજે પાણી એક એવું સંસાધન છે કે મિત્રો 2% જ પાણી એવું છે જે પીવા લાયક છે પૃથ્વી ઉપર, બાકીનું જે ઘણું બધું પાણી છે જે આપણને ખારું પાણી જોવા મળે. તો જેટલું મીઠું પાણી આપણે ઉપયોગમાં લઈ શકીએ એટલું ખારું પણ ઉપયોગમાં લઈ શક્યા નથી, અને એને લઈ જવું, ઉપયોગમાં લેવું પણ ઘણું ખર્ચાળ છે. તો જળ સંપત્તિ વગરનો ઉપયોગ, એની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો જોઈએ. એટલે આપણને ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ પાણી અને વાણી વિચારીને વાપરવી જોઈએ, તેનો ઉપયોગ અને એની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે કરવો જોઈએ.
બીજું પ્રાકૃતિક સંસાધનો એક જ વખત ઉપયોગ લઈ શકાય તેવા છે. આજે ઘણા બધા એવા સંસાધન છે કે જેનો ઉપયોગ આપણે એક જ વખત લઈ શકીએ એમ છીએ. દાખલા તરીકે ખનિજ કોલસો. મિત્રો, આપણી પૃથ્વી ઉપર આજે એન્થ્રેસાઇટ કોલસો છે ને, સમગ્ર પૃથ્વી ઉપર 35 થી 55 અક્ષાંશની વચ્ચે વધારે પ્રમાણમાં છે, વધારે પ્રમાણ. તો કોલસો આજે પેટાળમાં જે છે એ ફરીવાર કઈ બનવાનો નથી. તો એ સંસાધન આપણે મર્યાદિત માત્રામાં કરકસર પૂર્વક એનો ઉપયોગ કરવો પડશે. બીજું સંસાધન આપણું છે પેટ્રોલિયમ, ખનિજ તેલ. તો ખનિજ તેલ પણ એ જ છે. આજે ભારતની અંદર જોવા જઈએ તો અંદાજિત એવું કહેવાય કે આપણી પાસે માત્ર 22 બિલિયન પેટ્રોલિયમ છે. હવે દિન પ્રતિદિન તમે જોશો કે પેટ્રોલિયમની વપરાશ દિન પ્રતિદિન વધતી જાય છે. ખનિજો તમે જોઈ શકો કે આજે પૃથ્વીના પેટાળમાંથી ઘણા બધા ખનિજો આપણે બહાર કાઢીએ છીએ. લોખંડ છે, મેંગેની છે, અબરખ છે, આવી ઘણી બધી પ્રકારની ખનિજો, મિનરલ્સ જેને આપણે કહીએ, કે જેનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડશે. તો કેટલાક સંસાધનો એવા છે જેને આપણે ફરીવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ અને કેટલાક સંસાધનો એવા છે જેને આપણે ફરીવાર ઉપયોગમાં નહીં લઈ શકતા, જેને આપણે નવીનીકરણીય અને અનવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય અને અપુનઃપ્રાપ્યના રૂપમાં સમજ્યા છીએ. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે લઈએ કે ભાઈ વાહન વ્યવહારનું જે ખર્ચ છે એ ઓછું થાય એ રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું પડે. એટલે આપણે કોઈ પણ પ્રકારના ઉદ્યોગનું આપણે નિર્માણ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે એ વિચારીએ છીએ, કે ભાઈ આ ઉદ્યોગની પાછળ મને મેન્ટેનન્સ તો કેટલું ઓછું થશે, એટલે કે કાચો માલ ક્યાંથી મળી શકશે, પછી તૈયાર થયેલી વસ્તુ છે એ બજાર સુધી પહોંચાડવા, બધું આપણે ચોક્કસ વિચારીએ છીએ. એટલે બે વસ્તુ નક્કી થાય કે ભાઈ તૈયાર થયેલી વસ્તુ, પહોંચાડવા માટેનું બજાર અને કાચો માલ કઈ જગ્યાએથી મળશે, અને એ પ્રમાણે આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ. એને મિત્રો પર્યાવરણ મિત્ર ટેકનોલોજી પણ કહી શકાય. મિત્રો, જૂના 12મા ધોરણની અંદર એક પોઈન્ટ આવતો હતો જૂની બુક્સમાં, અને એની અંદર આ એક પ્રશ્ન આવતો પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો. મિત્રો, પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, મિત્રો પર્યાવરણ છે ને એ પણ આપણી સામે એક ઇકો ફ્રેન્ડલી તરીકે કામ કરે છે. પર્યાવરણ એ તમે જોશો ને તો એક પ્રકારની ખાળકુંડી તરીકેની ભૂમિકા ભજવે છે. સામાન્ય તમે જોશો કે આજે જમીન ઉપર આપણે ઘરની અંદર ગંદુ પાણી પડ્યું હોય તો ગંદુ પાણી આપણે જમીન ઉપર ફેંકીએ તો થોડાક સમય પછી તમે જોજો એ ગંદુ પાણી જમીનની અંદર શોષાઈ જાય છે. એવી રીતે તમે જોયું છે કે ઘણો બધો આપણે કાગળનો કચરો હોય, એ કાગળનો કચરો છે તમે ગમે તે જગ્યાએ તમે જમીનની અંદર દાટી દેશો તો એ ટૂંક સમયમાં, થોડાક સમયમાં એ શું થઈ જશે, જમીનની અંદર ભળી જાય છે. એટલે પર્યાવરણ એ શું છે, એક ખાડા તરીકે પણ ઓળખાય છે, ખાળકુંડી તરીકે પણ ઓળખાય છે. એટલે પર્યાવરણ આપણને એક મિત્રતાના રૂપમાં છે, તો એની સામે આપણે જે ટેકનોલોજી વાપરીએ એ પણ એવી જ હોવી જોઈએ કે જે પર્યાવરણને નુકસાન ન કરી શકે. બીજું, જે સાધનોનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાતો હોય, છે ફરીથી ધ્યાન આપજો કે ભાઈ જે સાધનોનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાતા હોય તેમનો મહત્તમ ઉપયોગ લેવો. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓ એકથી વધુ ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે તમે જોઈ શકો છો, દામોદર વેલી યોજના જેને કહેવાય છે. હવે મિત્રો, દામોદર વેલી જે યોજના છે એ પશ્ચિમ બંગાળની અંદર ઝારખંડ અને છત્તીસગઢની વચ્ચે આવશે. પશ્ચિમ બંગાળમાં ઝારખંડ અને છત્તીસગઢની વચ્ચે આવે છે, જે દામોદર નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે. અને એ નદી ઉપર બંધ બાંધવામાં આવે તેનાથી ફાયદો શું થાય, અથવા તમે એક વિચાર કરો કે ભાઈ આપણા વિસ્તારમાં કોઈ એક નદી ઉપર મોટો બંધ બાંધવામાં આવેલ છે, હવે એ નદી ઉપર બંધ બાંધેલ છે એનાથી આપણને શું ફાયદો થાય.
તો સૌથી પહેલો ફાયદો આપણને શું કે એ વિસ્તારની અંદર જે પાણી છે, પાણી નદી ઉપર બંધ બાંધે એટલે પાણી શું થાય, એકત્રિત થશે. હવે પાણી એકત્રિત થાય એટલે એ જગ્યા ઉપર જમીનનો શું થશે, પાણી ઉતરશે એટલે ભૂગર્ભ જળમાં વધારો થઈ શકે. તો એ વિસ્તારમાં રહેનારા જેટલા પણ સ્થાનિક લોકો હોય, જમીન હોય, એની અંદર ભૂગર્ભ જળનો સારો ઉપયોગ થઈ શકે. તો એક ફાયદો આપણને ભૂગર્ભ જળમાં થઈ શકે. બીજો ફાયદો આપણને શું થઈ શકે, તો કે એ વિસ્તારમાં જે ઉદ્યોગો હોય, ત્યાં સ્થાનિક લોકજીવન હોય, એ લોકોને પીવા માટેનું પાણી, વપરાશ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી આ મદદરૂપ થઈ શકે. એટલે બીજો ફાયદો આપણને સિંચાઈ, ખેતી, ઉદ્યોગો વગેરે માટે પાણી પ્રાપ્ત થઈ શકે. ત્રીજો ફાયદો મિત્રો એ છે કે ભાઈ દાખલા તરીકે અત્યાર સુધી આપણે જોતા હતા કે દામોદર નદી એ પશ્ચિમ બંગાળનો શોક કહેવામાં આવતી હતી. એ વિસ્તારની અંદર ઘણો બધો વિનાશ વેરતી, જેમ બિહારની અંદર કોસી નદી ને બિહારનો શોક કહેવાતી, કે જ્યારે જ્યારે નદીમાં પૂર આવે ત્યારે આજુબાજુના વિસ્તારની અંદર ઘણો બધો વિનાશ થતો હતો, એટલે એને બિહારનો શોક કોસી નદી માટે ગણાતો. એવી જ રીતે પશ્ચિમ બંગાળની અંદર દામોદર નદી કે જેના ઉપર પૂર આવવાને કારણે ઘણો બધો વિનાશ થતો એટલે એને દામોદર નદીને પશ્ચિમ બંગાળનો શોક ગણાતી, પણ જ્યારથી દામોદર નદી પર બંધ બાંધ્યો ત્યારથી એ પ્રમાણ અટક્યું છે. તો એક ફાયદો શું થાય કે પૂર ઉપર નિયંત્રણ લાવી શકાય, એટલે એક આપણે પૂર નિયંત્રણ લાવી શકીએ છીએ. બીજું પાણીનો જે પ્રવાહ છે એને આપણે અટકાવીએ છીએ. હવે તમે જોશો પાણીનો પ્રવાહ જ્યારે અટકે છે તો એનાથી ફાયદો શું થાય, કે ભાઈ પાણીનો પ્રવાહ જ્યારે અટકે છે જેને કારણે એ જમીન પાણીની જે સ્પીડ છે ઓછી થશે એટલે જમીનનું ધોવાણ અટકાવી શકે. તો પૂર નિયંત્રણ લઈ શકાય, જમીનનું ધોવાણ અટકાવી શકાય. ચોથો માર્ગ છે વાહન વ્યવહાર, જળમાર્ગ આપણે ડેવલપ કરી શકીએ. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું આપણે નર્મદા પાસે, સરદાર સરોવર પાસે. તો એ સરદાર સરોવર પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જ્યાં નદીનો પુરવઠો છે, પાણીનો પુરવઠો છે, એ જગ્યા પર આપણે સીપ્લેનનું પણ પ્લાનિંગ ભવિષ્યમાં થવાનું છે. તો આવી રીતે વાહન વ્યવહાર માટે પણ આપણને મદદરૂપ થઈ શકે. ત્યાર પછીનો વિશેષ ફાયદો કયો, તો કે એક ફાયદો એ છે કે આપણે એમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકીએ. મિત્રો દક્ષિણ ભારતની અંદર મોટાભાગની જે નદીઓને તમે જોશો તે નદીઓની ઉપર બંધ બાંધવામાં આવેલા છે અને એ બંધના પાણીને, એકત્રિત થયેલું પાણીને ધોધરૂપે વહાવવામાં આવે છે અને ધોધરૂપે વહાવવામાં આવવાથી એની અંદર ટર્બાઇનના માધ્યમથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, હાઇડ્રો પાવર જેને કહેવામાં આવે. તો આ રીતે વીજળી ઉત્પાદન થઈ શકે, પૂર નિયંત્રણ થઈ શકે, વાહન વ્યવહાર, ત્યાર પછી ભૂગર્ભ જળ, આવા ઘણા બધા આપણને લાભ થઈ શકે. તો સાધન એક જ છે પણ એના અનેક બની શકે. ત્યાર પછીનો મુદ્દો મિત્રો આપણે જોઈ શકીએ કે આજે ઘણા બધા પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ. આજે માણસો પોતાની સુવિધાઓ માટે ઘણી વખત કુદરતી જે સંસાધનો છે એનો મન ફાવે એમ ઉપયોગ કરી રહ્યા છે, માણસો મન ફાવે એમ એનો ઉપયોગ કરી રહ્યા છે. તો એવા સંજોગોમાં આપણી પણ એક ફરજ બને છે કે આપણે એને કઈ રીતેનું પ્રમાણને અટકાવવું જોઈએ. તો સામાન્ય રીતે તમે આ બાબતને ધ્યાનમાં લઈ શકો. તો અહીંયા પ્રાકૃતિક સાધનનો દુરુપયોગ ન થાય એવી બાબતો, ખાસ કરીને એવા સંસાધનો કે જેનો એક જ વખત ઉપયોગ થઈ શકે છે તે. બીજું ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ. આજે ઉદ્યોગોમાંથી નીકળતો ઘન કચરો હોય, પ્રવાહી કચરો હોય કે વાયુમય કચરો હોય એનો આપણે આયોજનપૂર્વક નિકાલ કરવો જોઈએ. કારણ કે તમે વિચારશો કે માની લો કે આપણા કોઈ પણ આજુબાજુના એરિયામાં કોઈ એવી ફેક્ટરી હોય કે જેના દ્વારા નીકળતો જે ઘન કચરો છે એ જે જમીન ઉપર ઠાલવામાં આવે છે
એ જગ્યાની જે જમીન છે શું બનશે? પ્રદૂષિત બનશે. તો મિત્રો, એ ભૂમિનું પ્રદૂષણ થઈ શકે ને, લેન્ડ પોલ્યુશન આપણે કહીએ. ત્યાર પછી તમે જોઈ શકો કે ઘણી વખત કારખાનામાંથી નીકળતું જે ગંદુ પાણી છે, હવે એ ગંદુ પાણી નદીઓમાં ઠાલવવામાં આવે તો એનાથી જળ પ્રદૂષણ થાય, વોટર પોલ્યુશન જેને આપણે કહીએ, તો એ પાણીનું પ્રદૂષણ થઈ શકે છે. ત્યારબાદ ઘણા બધા જે કારખાના હોય, કારખાનાઓની ઉપરથી જે ચીમનીઓ હોય, એ ચીમનીઓમાંથી નીકળતો જે ધુમાડો જે છે, એ ધુમાડો તમે જોશો ને તે પણ ઘણું બધું પ્રદૂષણ હવામાં ફેલાવતા હોય છે. તો એને કારણે એક જમીનનું પ્રદૂષણ પણ થતું જોવા મળી શકે છે. તો આવી રીતે મિત્રો અહીંયા તમારી સામે જોઈ રહ્યા છે કે પ્રદૂષણ આપણને ત્રણ સ્વરૂપમાં જોવા મળી શક્યા. કે એક ઔદ્યોગિક ઘન કચરો હોય તો જમીન પ્રદૂષણ થાય, લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપનો હોય તો જળ પ્રદૂષણ થઈ શકે, અને વાયુમય હોય, હવાના સ્વરૂપમાં હોય તો એ હવાનું પ્રદૂષણ થઈ શકે. એટલે આજે જે કંઈ ઝેરી રસાયણો જે હોય છે, એ ઝેરી રસાયણોને પ્રમાણને અટકાવવું પડે છે. આજે ગંદા જે વસવાટો હોય છે એને પણ ઉપર નિયંત્રણ મૂકવા પડે છે. અને એની સામે સરખામણીએ સરકાર કેવી બાબતો પર ધ્યાન આપે છે કે ભાઈ આ બધી જે સંસાધનોને આપણે સાચવવા છે તો કઈ બાબત ઉપર આપણે આગળ વધવું પડશે? તો મિત્રો એ છે કે ભાઈ આપણે એવા સાધનો પર ધ્યાન આપવું પડશે કે જે અખૂટ ઉર્જાના સ્ત્રોત છે. તો ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં આજે સૌર ઉર્જા, મિત્રો ભારતમાં સૂર્ય ઉર્જાનો આપણે સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા હોય અને એવું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. અને ગુજરાતમાં સોલર એનર્જીનો પ્લાન્ટ પણ તમને જોવા મળી શકશે. જેમ કે વડોદરામાં છાણી વિસ્તાર છે, ત્યાં જેડા નામની સંસ્થા આવેલી છે. જેડા એટલે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. આ ઉપરાંત તમે જો કચ્છની અંદર માધવપુરના દરિયાકાંઠે પણ આવા સોલર પ્લાન્ટ સ્થાપવામાં આવેલા છે. તો એ સૌર ઉર્જા. બીજું વિન્ડ પવન ઉર્જાની વાત કરો કે ભાઈ વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવે છે, પવનચક્કીઓના માધ્યમથી પણ આજે ઉર્જા મેળવવામાં આવે છે. તો એ સૂર્ય ઉર્જા હોય કે પવન ઉર્જા હોય, આવા ઘણા બધા ઉર્જાના સ્ત્રોત છે જેના વિશે આપણે આગળ ભણવાના છીએ. તો સૌર ઉર્જા અને પવન ઉર્જા આ અખૂટ ઉર્જાના સ્ત્રોત છે. બીજા નંબરમાં નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોત છે, પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે. તો એવા સંસાધનો આપણે ઉપયોગમાં લેવા પડશે. તો આ રીતે મિત્રો આપણો આખો જે જવાબ હતો, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, એનો આ એક મુદ્દો આપણા માટે પાંચ મુદ્દાના રૂપમાં જવાબને જોઈ શક્યા. અથવા ટકાઉ વિકાસની વ્યૂહરચના છે એવો સવાલ તમને પૂછાય, તેનો જવાબ તમારે આ રીતે ધ્યાનમાં લેવાનો છે. મિત્રો ત્યાર પછી આપણે એક નવા પોઈન્ટ ઉપર પણ આગળ વધવું છે. તો આમાંથી મિત્રો નાના નાના ક્વેશ્ચન બી આવી શકે, કારણ કે અત્યાર સુધીના પ્રશ્નોપત્રોમાં જે સવાલ પૂછાયા છે ને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો પર્યાવરણની સુરક્ષાવાળા પ્રશ્નોમાંથી નાના નાના પ્રશ્નોની શક્યતા સૌથી વધી શકે છે. અને ક્યારેક એકાદ બે વખત બે બીજા સવાલો પણ આવી ચૂક્યા છે. તો હવે પર્યાવરણની સુરક્ષા માટેના પગલા જણાવો. મિત્રો પર્યાવરણની સુરક્ષા માટે આપણે કયા કયા પગલા ભરવા જોઈએ? તો પર્યાવરણની સુરક્ષા માટેના પગલા, આ સવાલ આમ તો ત્રણ ગુણમાં પણ આવી શકે એવો છે, બે ગુણમાં પણ લઈ શકાય, અને નાના નાના એક એક ગુણના પ્રશ્નો પણ એમાંથી બનાવી શકાશે. તો પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલા, આવો એક સવાલ આપણે ત્યારે જોઈ રહ્યા છીએ. મિત્રો પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972 પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્યાન રાખજો, આઈએમપી સેન્ટેન્સ છે અને એમાંથી બનતા એમસીક્યુ પણ છે. સવાલ ખાલી જગ્યાના રૂપમાં પણ આવી શકે અથવા અન્ય સ્વરૂપમાં પણ આવી શકે. 1972માં કઈ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો એ મિત્રો પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ સ્તરે એનું આયોજન
બીજું ત્યાર પછી તમે જોઈ શકો કે પરિષદનું નામ શું હતા કે ભાઈ પૃથ્વી પરિષદ. સ્વીડન શહેર છે, અરે સ્વીડન દેશ છે અને સ્ટોકહોમ શહેર છે, ત્યાં પૃથ્વી પરિષદનું આયોજન. અને ત્યાં તમે જો માનવીય પર્યાવરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એવી જ રીતે મિત્રો 1992માં બ્રાઝિલનું પાટનગર જેને કહેવાય રિયોડી જાનેરો શહેર, જ્યાં પણ વૈશ્વિક સ્તરે પરિષદનું આયોજન થયું હતું. એટલે 1972 પછી 20 વર્ષ બાદ 1992માં ફરી એક વૈશ્વિક સ્તરે મોટા પાયા પર આયોજન થયું હતું. અને એની અંદર લગભગ અનેક દેશની જે સરકારો હતી, બિન સરકારી સંગઠનો હતા, એ સંગઠનો એમાં ભાગ ભજવ્યો હતો. અને સરકારી અને બિન સરકારી, સરકારી એટલે જાહેર સંસ્થાઓ અને બિન સરકારી એટલે ખાનગી સંગઠનો દ્વારા એ ભાગ લીધો હતો. અને એ સંપોષિત વિકાસનો ખ્યાલ આ પરિષદથી જ જાણીતો બન્યો હતો મિત્રો. ત્યારબાદ 10 વર્ષ પછીની વાત કરું તો 1992 પછીના 10 વર્ષ એટલે 2002 દક્ષિણ આફ્રિકાનું પાટનગર જેને કહેવાય જોનિસબર્ગમાં પણ પર્યાવરણ અંગે થયેલી જે પ્રગતિ છે એનું મૂલ્યાંકન કરવા માટે સૌ ભેગા થયા હતા. તો મિત્રો આ આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાગૃતિને જાળવણી માટે ઘણી થઈ છે એની આપણે આ વાત કરી રહ્યા હતા. તો ભારત દેશમાં પણ આજે ભારત દેશ પણ એ દિશામાં હંમેશા આગળ ચાલી જ રહ્યો છે. વિશ્વ સ્તરે જે થઈ રહ્યા છે આયોજનમાં એમાં આપણે 100% સામેલ થયેલા જ છીએ. કારણ કે આપણો હંમેશા હકારાત્મક અભિગમ રહ્યો છે સમગ્ર દેશ અને દુનિયા પ્રત્યેનો. તો ભારતમાં પણ આવા વૈશ્વિક પ્રયાસોમાં સામેલ થયા અને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાગૃતિ માટે આપણે વિવિધ પ્રયાસો કરી શક્યા. મિત્રો આપણને સવાલ પૂછાય બે ગુણની અંદર કદાચ કે ભાઈ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો. તો આપણા દેશ થકી એવા કયા પગલાં ભરવામાં આવે છે એવા મુદ્દાઓને આપણે જોઈએ તો નંબર 1 એક દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. મિત્રો પર્યાવરણની જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. તો દેશની અંદર મુખ્ય સ્તરના પ્રદૂષણની માહિતી પ્રકટ કરવામાં આવે છે અને એ જે માહિતી છે આપણે ત્યાં દર વર્ષે કદાચ જાન્યુઆરી મહિનામાં તમે જોશો તો જાન્યુઆરી મહિનામાં સરકાર દ્વારા એક માહિતી પ્રકટ કરવામાં આવે છે કે ભાઈ દેશની અંદર સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું અને સૌથી ઓછું પ્રદૂષિત શહેર કયું એની એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે. મિત્રો આવું કરવા પાછળનો હેતુ કયો હોય છે? આવું કરવા પાછળનો હેતુ એક જાગૃતતા પણ છે કે ભાઈ આપણા દેશની અંદર જો પ્રદૂષણની માત્રા ઓછી હોય તો ભવિષ્યમાં આપણે એને જાળવવાનો પ્રયત્ન કરીશું. ભાઈ આપણા દેશની પ્રદૂષણની માત્રા આપણે કમસે કમ ઓછામાં ઓછી થાય એવું આપણે પ્રયત્ન કરીએ. એક યાદી બહાર પડવા પાછળનો હેતુ આ હોય છે. બીજો પોઈન્ટ છે પ્રદૂષણને નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. મિત્રો વાત કરીએ કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના એ પ્રદૂષણ પણ નિયંત્રણ રાખવા માટેનો પ્રયત્ન કરે છે. તો ભારત સરકારની સરકારી અને બિન સરકારી જે સંગઠનો છે એ હંમેશા પર્યાવરણની જાગૃતિ માટે મહત્વની ભૂમિકાઓ ભજવે છે અને એટલા માટે આપણા દેશમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઇન્વાયરમેન્ટ, ધ્યાન રાખજો આપણા દેશમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઇન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ જાગૃતિ માટેની મહત્વની ભૂમિકાઓની એક પહેલ કરવામાં આવી છે. તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે ત્યાં ચિપકો આંદોલન પણ ચાલે છે ઉત્તરાંચલ રાજ્યની અંદર. તમે જો ચિપકો આંદોલન ચાલતું હતું અને તે વૃક્ષો બચાવનું એક અભિયાન. એવી રીતે ઓરિસ્સાની અંદર ચિલકા સરોવર આવેલું છે તો ચિલકા સરોવરને બચાવના પણ પ્રયત્નો થયા હતા. આવા સમાચારો પ્રચાર માધ્યમો વારંવાર જોવા મળે જેના થકી આ ઉપરાંત તમે જોઈ શકો કે રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવે છે, અભયારણ્યો તૈયાર કરવામાં આવે છે, જૈવિક વિવિધતાના સ્થળો તૈયાર કરવામાં આવે છે,
તો એ બધા પાછળનો હેતુ કયો? તો કે ભાઈ પર્યાવરણની અંદર રહેલી જે કુદરતી તત્વો છે એને સાચવવી, તો આ એની પાછળનો આપણો મુખ્ય હેતુ કહી શકાશે. તો સામાન્ય રીતે આપણા દેશમાં આ પ્રયત્ન છે, અને છે પ્રદૂષણ પણ નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર દ્વારા અથવા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે વિશ્વભરમાં 5મી જૂનને આપણે પર્યાવરણ દિન તરીકે જાહેર કરવાનો. આ સવાલ મિત્રો આઈએમપી છે, સેન્ટેન્સના રૂપમાં થોડું ધ્યાન આપજો કે ભાઈ આ સવાલો આઈએમપીના રૂપમાં પૂછાતા હોય છે. વિશ્વભરમાં 5મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. મિત્રો આ ઉજવણી પાછળનો એક હેતુ છે કે લોકોની અંદર એક જાગૃતતા આવે, લોકો આ બાબતથી માહિતગાર બને અને પર્યાવરણનું મૂલ્ય સમજે, પર્યાવરણ બચાવવાનું એન્વાયરમેન્ટ જેને આપણે કહીએ તો એની પાછળનો હેતુ આપણો સાર્થક થાય એ માટે આપણે વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે આપણે પણ ઉજવીએ છીએ. ત્યાર પછી તમે જોઈ શકશો 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ ધારો પસાર કર્યો છે. મિત્રો વાયુ પ્રદૂષણ ધારો તો 1981માં પસાર કરવામાં આવ્યો હતો. હવે એની પાછળનો હેતુ શું? તો કે કોઈ પણ કારખાનાઓના માધ્યમથી અથવા કંપનીઓના માંથી જો કદાચ વાતાવરણમાં ભૂનું જળનું તો હવાનું જો પ્રદૂષણ ફેલાતું હોય તો એના ઉપર નિયંત્રણ રાખી શકાય, એ માટે આ કાયદો અમલમાં લીધો છે. અને એને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશની અંદર આ 1981થી વાયુ પ્રદૂષણ ધારો પસાર કરવામાં આવ્યો છે. તો 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ ધારો પસાર કર્યો. તો આ પોઈન્ટ પણ નોંધ કરજો મિત્રો, 1981 કયો કાયદો? તો કે વાયુ પ્રદૂષણ ધારો પસાર કરવામાં આવ્યો. ત્યાર પછી આપણે 5મા પોઈન્ટ પર વાત કરીએ મિત્રો, અને છે ઓઝોનના સ્તરનું ગાબડું. મિત્રો ઓઝોનના સ્તરનું ગાબડું આજે વાતાવરણમાં આપણે સવારની અંદર લોકો હંમેશા વોકિંગ માટે જતા હોય છે. હવે ચાલવા માટે શા માટે જઈએ? ત્યારે આપણને કંઈક અજબ સ્ફૂર્તિનો અનુભવ થતો હોય છે. મિત્રો આની પાછળનું કારણ શું? તો ઘણા લોકો સ્પેશિયલ એના માટે દરિયાકાંઠે જતા હોય છે. આની પાછળનું કારણ શું? તો કે ભાઈ સવારના સમયમાં તમને ઓઝોન વાયુનું પ્રમાણ સૌથી વધારે જોવા મળતું હોય છે, અને ઓઝોન વાયુ એક સ્ફૂર્તિદાયક વાયુ છે જે આપણા શરીરમાં એક ગજબની સ્ફૂર્તિ લાવે છે. ભલે આપણે ગમે એટલા થાકેલા હોઈએ પણ સવારનું જો વાતાવરણનો આપણને અનુભવ થાય ને તો આપણી અંદર એક નવી ઉર્જા આવતી હોય, તાજગી આવતી હોય છે. એવું લાગે કે જ્યારે આપણો બધો જ થાક દૂર થઈ ગયો હોય. એની પાછળનો આ મુખ્ય કારણ છે મિત્રો ઓઝોન સ્તર. પણ આજે મિત્રો જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધતી જાય છે તેમ તેમ ઓઝોનની ઉપર પણ ઘણી બધી અસરો થઈ રહી છે. ઓઝોનના જે સ્તર છે એની ઉપર થોડીક મુશ્કેલીઓ પણ જણાઈ રહી છે. મિત્રો આજે જેમ જેમ ઓઝોન ઉપર અસર થતી જાય છે એને કારણે આપણને કેટલાક શારીરિક માનસિક અસરો પણ થતી હોય છે. ઘણા વિદ્વાનોને એવું તારણ પણ હોય છે કે ભાઈ ઓઝોનના સ્તરનું ગાબડું પડે છે જેને કારણે સૂર્યના જે અલ્ટ્રા કિરણો છે એ અલ્ટ્રા કિરણો આપણને વધારે અસર કરે છે. કારણ કે ઓઝોનનું સ્તર છે આપણને કિરણો કારણે એની અંદર વિક્ષેપ પડવાને કારણે આજે તમે જોઈ શકો છો કે લોકોને ચામડીના વિભિન્ન રોગો થવાની સંભાવના વધતી જાય છે. તો મિત્રો ચામડીની જે બીમારી છે એ સૂર્યના સીધા કિરણો આપણને અસર કરે કદાચ એક કારણ આ પણ હોઈ શકે. તો એક ઓઝોનના સ્તરનું ગાબડું. ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે પરમાણુ કચરાનો નિકાલ.
કે આજે ઘણો બધો એવો કચરો છે જે આપણને નુકસાનકારક છે. તો આજે ઘણા બધા મોટા શહેરોમાં તમે જોશો કે જ્યાં ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓના માધ્યમથી જે કંઈ ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ નીકળે છે, જે આપણા ઘરની અંદર મોબાઈલ હોય, ટીવી, આવી બધી વસ્તુ જ્યારે એક વખત બગડી જાય છે, નુકસાનકારક થઈ જાય છે, ત્યારે એની અંદરથી નીકળતો જે કચરો છે ને ઇલેક્ટ્રોનિક વેસ્ટ બની જતો હોય છે. અને ઇલેક્ટ્રોનિક વેસ્ટનો જે નિકાલ છે ને એ ખૂબ જ મુશ્કેલ છે મિત્રો, કારણ કે એની ઉપર હવાનું આવરણ જ્યારે અસર કરતું હોય છે ત્યારે ઇલેક્ટ્રોનિક વેસ્ટ આપણને નુકસાનકારક બની શકે. એટલે એવી વસ્તુઓનો સ્પર્શ કરવાથી પણ ભવિષ્યમાં નુકસાન થતું જોવા મળે કે જે ઇલેક્ટ્રોનિક વેસ્ટ તરીકે ઓળખાતી હોય. તો એક પરમાણુ કચરાનો નિકાલ, એટલે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ કંપનીઓ આવી ઇલેક્ટ્રોનિક કચરાઓનો નિકાલ કરતી હોય છે ત્યારે એ બાબત ઉપર પણ ધ્યાન આપવામાં આવતું હોય છે કે ભાઈ તમે પર્યાવરણને નુકસાન ન કરો, એ રીતે એ વેસ્ટને તમે બેસ્ટ જગ્યાએ લઈ જાઓ કે જે કોઈને નુકસાન ન કરી શકે. તો આ રીતે એ કેવો રસ્તો અપનાવવા છે કે જેનાથી આપણે પ્રદૂષણની માત્રાને ઘટાડી શકીએ. તો અહીંયા મિત્રો પર્યાવરણની સુરક્ષા માટેના આ પરમાણુ કચરાના નિકાલની વાતે, ત્યાર પછી જૈવિક વિવિધતાની જાળવણીઓ માટે મિત્રો આજે ઘણા બધા દરિયાઈ જીવો તમે જોઈ શકો છો, એ જૈવિક વિવિધતા એટલે આજે જેટલી પણ સજીવ વસ્તુ છે, લિવિંગ થિંગ જેને આપણે કહી શકીએ, એ જેટલી પણ જૈવિક વસ્તુઓ છે એ જૈવિક વિવિધતાઓ સાથે જોડાયેલી કહેવાય. આજે દરિયાની અંદર ઘણા બધા જળચર જીવો હોય છે, હવે જો પ્રદૂષણ છે એ દરિયામાં પણ ઠાલવવામાં આવે તો જળચર જીવોને નુકસાન થઈ શકે છે. ઘણી જગ્યાએ આપણે ન્યૂઝપેપરના માધ્યમથી સાંભળતા હોઈએ અમુક જગ્યાએ તળાવની અંદર માછલાઓ નાશ પામ્યા, કદાચ એને વિસ્તારમાં કોઈ પ્રદૂષણની માત્રા વધવાને કારણે પણ બની શકે. આ બધું સંશોધન કર્યા પછી ખ્યાલ આવતો હોય છે કે તો આને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પણ આવા વિભિન્ન પ્રયત્નો કરવામાં આવતા હોય છે કે જેનાથી આપણે પર્યાવરણની સુરક્ષા માટેના વિભિન્ન પગલાઓ ભરી શકીએ. તો આપણા માટે આ જીવન છે આપણું નષ્ટ થઈ શકશે. તો અહીંયા મિત્રો પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે, પ્રદૂષણ અંકુશ નહીં મૂકીએ તો સમય દૂર નથી.